ગાંધીના ગુજરાતમાં દારૂની રીલમછીલ જોવા મળી છે. એનું કારણ દરરોજ પર પ્રાંતમાંથી ટ્રકોની ટ્રકો ભરીને દારૂ કોઈને કોઈ યુક્તિ દ્વારા બુટલેગરો ગુજરાતમાં ઘુસાડવામાં ક્યાંક સફળ થતા હોય છે તો ક્યાંક પોલીસ ઝડપી લેતી હોય છે. ત્યારે વધુ એક વખત અરવલ્લી જિલ્લાના શામળાજી બોર્ડર પર મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. શામળાજી બોર્ડરથી રૂપિયા 48.49 લાખ જેટલી માતબર રકમનો વિદેશી દારૂ પકડાય. હજુ 24 કલાક થયા નથી ત્યાં ફરી એક વખત પરપ્રાંતમાંથી આયસરમાં ટ્રકમાં મૂકેલા વોટર એસી કુલર માથન તાળીને લઈ જવા હતો. 46.46 લાખની કિંમતનો 214 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો. શામળાજી પોલીસને બાતમી મળી હતી કે આયસર ટ્રકમાં મૂકેલા વોટર એસી કુલરના ખાલી બોક્સમાં દારૂની પેટીઓ છે અને ગુજરાતમાં ઘુસાડવા શામળાજી બોર્ડરથી પસાર થવાની છે. અનુસાર પોલીસે વાહન ચેકિંગ હાથ ધરતા આયસર ટ્રક દારૂ સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે આયસર ટ્રક સહિત 24.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.